ઘણી વખત નાના નાના ઝઘડામાં જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. આવી જ એક ઘટના જેતપુરમાં બની કે જ્યાં ફટાકડા ફોડવાની ના કહેવા જતાં એક વૃદ્ધાને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં દિવાળીના દિવસે એક ઘટના બની અને તેને લઈને એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. બનેલ ઘટના મુજબ દિવાળીના દિવસે કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ વણકર વાસ વિસ્તારમાં રાત્રે જ્યારે અહીં ચાર યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે આ જ વિસ્તારમાં અને પાડોશમાં રહેતી એક મુસ્લિમ વૃદ્ધ મહિલાએ આ યુવકોને અહીં ફટાકડા નહીં ફોડવા બાબતે કહ્યું હતું, જેને લઈને ફટાકડા ફોડી રહેલા યુવકોએ વૃદ્ધા ઉપર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેને લાંબી સારવાર અને મોત થયું હતું. કોણ છે હત્યારા, કોની હત્યા કરી? હમીનાબેન સલીમભાઈ ચાવડા 70, સૈયાજ 35. વાત છે જેતપુરના કણકિયા પ્લોટમાં આવેલ વણકર વાસ વિસ્તારની. દિવાળીની રાત્રે અહીં આ જ વિસ્તારમાં રહેતા પ્રશાંત વિજય વાઘેલા, ઈશ્વર વિજય વાઘેલા, સાહિલ પ્રકાશ ટીમણિયા અને એક કિશોર અહીં ફટાકડા ફોડતા હતા, જેમાં મોટા અવાજના બોમ્બ સહિતના ફટાકડા પણ હતા અને તેની માત્રા વધુ હતી. મોડી રાત સુધી તેઓ આ ફટાકડા ફોડતા હતા ત્યારે અહીં જ રહેતા 70 વર્ષના હમીનાબેન સલીમભાઈ ચાવડાએ આ યુવકોને ફટાકડા અહીંથી થોડે દૂર ફોડવા માટે કહ્યું હતું અને મોડી રાત થઈ ગઈ છે, તું સુવા દો એવું કહીને ફટાકડા નહીં ફોડવા માટે વિનંતી કરેલ હતી. પરંતુ યુવકો જુવાનીના જૂસમાં ભાન ભૂલીને ફટાકડા તો અહીં ફૂટશે જ કહ્યું હતું અને મામલો બિચક્યો હતો, જેમાંથી બોલાચાલી થતાં ઉપરોક્ત ચાર યુવકોએ હમીનાબેન ઉપર પથ્થરમારો શરૂ કરેલ હતો, જેમાંથી એક બે પથ્થરના મોટા મરણતોલ ઘા હમીનાબેનના માથામાં વાગ્યા હતા અને તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેની લાંબી સારવાર બાદ મોત નિપજ્યું હતું અને સમગ્ર ઘટના હત્યામાં પલટાઈ હતી. રમત રમતમાં થયેલ માથાકૂટમાં હાલ તો એક પરિવારના મોભીનો જીવ ગયો છે, ત્યારે ચાર યુવકોને જેલમાં જવાનો વારો આવ્યો છે. આશીષ પાટડિયા, ZS TV, જેતપુર. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.